રાપર તાલુકાના મુખ્ય મથક રાપર શહેરમાં દાતાઓના સહકારથી શ્રી રાપર જીવદયા મંડળના નેજા હેઠળ ચાલતા રાપર પાંજરાપોળની સ્થિતિ હાલ દયનીય બનવા સાથે અછત અહીં ઊભી થઈ હોવાની અસર સ્પષ્ટ વર્તાઈ રહી છે. દયનીય પરિસ્થિતિનો સામનો કરી રહેલા રાપર પાંજરાપોળને જરૂર છે સરકારી સહાય અને દાતાઓના સ્નેહની. સતત 43 વર્ષથી કચ્છ જિલ્લાના છેવાડે આવેલા રાપર તાલુકાના મુખ્ય મથક રાપર શહેરમાં દાતાઓના સહકારથી શ્રી રાપર જીવદયા મંડળના નેજા હેઠળ ચાલતા રાપર પાંજરાપોળની સ્થિતિ હાલ દયનીય બનવા સાથે સૌથી વધુ અછત અહીં ઊભી થઈ રહી હોવાની અસર અહીં સ્પષ્ટ વર્તાઈ રહી છે. સંવત 2028માં શરૂ થયેલી કચ્છની સૌથી મોટી આ પાંજરાપોળમાં હાલ 2906 ગાયો અને બળદ, 598 વાછરડા, 3187 વાછરડી, 1670 પાડા, 1248 ઘેટા બકરા, 504 અને 1 ઊંટ, 10 પાડીઓ મળી કુલ 11130 પશુઓનો નિભાવ કરવા માટે હાલ આ સંસ્થાનો રોજ પશુની ભાવ ખર્ચ 4.5 લાખનો જેટલો થવા જાય છે, જેને પહોંચી વળવા માટે આવા કપરા સંજોગોમાં સંસ્થા દ્વારા આવકનો સ્ત્રોત ફક્ત દાતાઓને છે અને એમાંય હાલ પ્રવર્તી રહેલી દુષ્કાળની સ્થિતિમાં મોંઘા થયેલા ઘાસચારાના ખર્ચને પહોંચી વળવા ન વળતા ખેડૂતો દ્વારા અહીં રોજ છોડી જવાતા પશુઓના કારણે ચારાની અછત અને પશુઓની વધી રહેલી સંખ્યાથી સંસ્થાને અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આલે રાપર જીવદયા મંડળ રાપર એટલે પાંજરાપોળ, જેની અંદર અત્યારે આજની તારીખમાં 11150 ઢોર લગભગ અહીંયા હાજર છે અને એમાં અત્યારે સરકારે જે સબસિડી જાહેર કરી એમાંથી હજી મળ્યું કાંઈ નથી. હજી એમની ગતિવિધિ ચાલુમાં છે, ગતિવિધિ પછી જે મળી શકે તે અત્યારે આપણે મળ્યું નથી. આપણે એમના રિપોર્ટિંગ આપણે બધા આપી દીધા છે, એમની આપણી ઢોરની સંખ્યા પણ આપણે દર્શાવી દીધી છે. એટલે કારમાં દુકાળના હિસાબે રાપર તાલુકામાં લીલા ઘાસની તો બહુ અછત છે, સૂકું ઘાસ ક્યાંય મળતું નથી. એટલા માટે અમે લીલું ઘાસ બહારથી મગાવીએ છીએ, જે પૂરતું થતું નથી. અને છેક ડીસા, રાધનપુર અને સુરેન્દ્રનગર બાજુથી પણ અમે લીલું ઘાસ મગાવીએ છીએ અને એ પણ આપણે પૂરતું પડતું નથી. અમારે રોજના લગભગ 40 ટ્રેક્ટર ઘાસ અત્યારે રોજના જોઈએ આ ઢોરોને ખાવા માટે કરીને, જે અમને પૂરતું મળતું નથી. અને સરકાર તરફથી સબસિડી જ્યારે મળે ત્યારે એ સિવાય કોઈ આપણે ઘાસચારો અગાઉ પણ મળ્યો હતો પણ એ પણ બહુ ટૂંકો, જેને કહેવાય નહીવત મળ્યો હતો, એ પણ અમે એમાં ઘણા પાછળ રહી ગયા. આપણને આપણા તાલુકાની ઘણી એમાં ખેંચ પડી ગઈ. હવે સૂકો ઘાસ મગાવવા માટે અમે ત્યાં કને આપણે સૂકું ઘાસ વાપી દઈ બાજુથી અમે પ્રયત્ન કરીએ છીએ, જેમ બને એમ કારણ કે સ્ટોક રાખવો પડે. લીલું ઘાસ ક્યારે બંધ થાય નક્કી નથી. હાલની પૈસાની પરિસ્થિતિ, ઘાસની પરિસ્થિતિ અને ઢોરણની આવક એ જો તો અમને લાગે છે કે અમારે આ વસમા દિવસો આખો 12 મહિના કાઢવાના છે. 12 મહિના કેવી રીતે કાઢવા, અમારે એ પરિસ્થિતિમાં અમે પસાર થઈ રહ્યા છીએ. મોટો એક તો દાનનો પ્રવાહ આવે છે, તેમ છતાં પણ દાનનો પ્રવાહ નહીવત આવે છે. જેટલો જોઈએ તો આપણે તો આવતો નથી. આપણો રોજનો ખર્ચો અત્યારે લગભગ 4 થી 4.5 લાખ રૂપિયા રોજ ડેલી ખર્ચો છે. એ ખર્ચને પહોંચી વળવા માટે અમારે તનતોડ મહેનત કરવી પડે છે. દાતાઓનો દાન મળે એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ ને આપ પણ જ્યારે આ વસ્તુમાં જ્યારે તમે આ લેવા બધું જાણવા માગો છો ત્યારે પણ આપ પણ આ બાબતમાં પૂરા પ્રયત્ન કરો એવી હું આશા રાખું છું. KTV ન્યૂઝ ગુજરાતી સાથે હરીશ ઠાકોર, રાપર.